સંસદનું સત્ર પૂરું થતાં સંસદમાં થયેલી કામગીરીની માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવી હતી। પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સીઆર પાટીલ ઉપરાંત સુરતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ ઉપસ્થિત રહ્યા હતા। સુરતના ઉધના ખાતે આવેલા ભાજપના કાર્યાલયમાં રાખવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની પીએમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર દેશની સર્વાંગી પ્રગતિ માટે તેમજ કચ્છથી કોહિમા અને કાશ્મીરથી કન્યાકુમારીને જોડી શકાય, વિકાસના ફળ અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડી શકાય તે માટે માળખાગત સુવિધાઓને વિકાસવા માટે પણ ભરપૂર પ્રયત્ન કરી રહી છે, જેમાં એક સાથે 1309 જેટલા રેલવે સ્ટેશનો, જે નાના નાના સ્થળો છે અને જૂના રેલવે સ્ટેશનોના મકાનો હતા, તેને એક સાથે અમૃતકાળમાં નવા બનાવવા માટેનું ભૂમિપૂજનનો એક સાથે કાર્યક્રમ થયો। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹24,470 કરોડ રૂપિયાના ખર્ચે 1309 રેલવે સ્ટેશનોના મકાનોને આધુનિક અને નવા બનાવવા માટે જે તે વિસ્તારની સંસ્કૃતિ પ્રમાણે બનાવવા માટેનું ભૂમિપૂજન એક સાથે કરવામાં આવ્યું। આ ઉપરાંત લગભગ 40 જેટલા રેલવે સ્ટેશનોના આધુનિકરણ અને મકાનો નવા બનાવવા માટેનું કાર્ય પણ અગાઉ વડાપ્રધાનના હસ્તે વિવિધ કાર્યક્રમો હેઠળ ભૂમિપૂજન અને કાર્યની શરૂઆત થઈ ચૂકી હોવાની માહિતી આપી હતી। આ સાથે સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો અને આગામી કરવામાં આવનારા કાર્યોની માહિતી આપી હતી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ સુરત। કરવામાં આવ્યા છે, દરેક રાજ્યમાંથી 2 રાજ્ય એવા છે કે જેણે એનામાં પોતાનું પશ્ચિમ બંગાળ અને કેરળ એણે પોતાનું વર્ઝન આપ્યું નથી, કારણ કે ત્યાં સત્તાની અંદર કેવું પરિણામ છે તે તમે જોઈ રહ્યા છો કે અશાંતિની સાથે એ લોકોને શાસનની અંદર કેટલી તકલીફ ત્યાંના લોકોને પડે છે। એટલે અભિતભાઈ દ્વારા આ જે ખરડો લાવીને જે મૂવમેન્ટ કરવામાં આવ્યું એટલે ખૂબ ફ્રૂટફુલ કહી શકાય, કેટલા કલાક ચાલેલું, કેટલા સવાલના જવાબ લગભગ રાજ્યસભા અને લોકસભામાં 3 દિવસ એવા ગયા કે 20-20 પ્રશ્નના સવાલ જવાબ ઉત્તોતરી એના પ્રશ્ન પ્રધાનમંત્રી અરે મંત્રીઓને પૂછવામાં આવે અને એના મંત્રીઓ એના ઉત્તર આપે, એટલે જેને કહી શકાય કે પાર્લામેન્ટના સેશનની અંદર લોકસભા અને રાજ્યસભામાં જે પ્રોસિજર કરવાની હોય એ પ્રોસિજરની અંદર ભારતીય જનતા પાર્ટી અને એની સાથે બીજા પણ કેટલાક એનડીએના જે પક્ષો હતા એણે ખૂબ પોઝિટિવ એટિટ્યૂડ સાથે સરકારને આજે બાકીનો સમય પ્રગતિની અંદર 9 વર્ષ પૂરા થયા પછી આ મહત્વપૂર્ણ 10મા વર્ષની અંદર અમે ખૂબ સારી રીતે કામ કર્યા। જે બધા ખરડા પસાર થયા છે એ લેખિતમાં આપ્યા છે, એટલે ખરડા વિશે હું વાત નથી કરતી, પણ 25 માંથી 23 વિધેયકો બંનેમાંથી પસાર થઈ ચૂક્યા છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ પાસે ગયા પછી તમે જોયું હશે કે દિલ્હી ખરડો સુધારાનું બિલ અને એની પણ મંજૂરી મળી ગઈ છે અને ગઈકાલે કેબિનેટ દ્વારા એક નવી યોજના, નવા નિર્ણયો રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એની સાથે જે પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લા ઉપરથી એક વિશ્વકર્મા કે જેના હાથોની અંદર કરામત છે, આર્ટ છે, તે લોકોના માટેની એક નાની યોજના જે શરૂ કરી છે એની અંદર સ્ટેટ લેવલ સુધી એમાં લગભગ 13,000 કરોડ જેટલી રકમ જેમ સ્વનિધિ યોજના લાવેલા તેવી રીતે નાના નાના ઓબીસી સમાજના લોકોને આ યોજનાનો લાભ મળશે અને એ યોજના દ્વારા 30 લાખ પરિવારો પોતાના પરંપરાગત જે વ્યવસાય હોય એની અંદર પોતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે એ લોકોને ટ્રેનિંગ થશે, એનું નવું જનરેશન આવશે, એ લોકોને આર્થિક મદદ મળી રહેશે અને 3 સ્તરમાં આ લાભાર્થીઓની યોજનાની પસંદગી કરવામાં આવી છે। આ ગઈકાલે જ બનેલી ઘટના છે અને વિશ્વકર્મા જયંતિ આપણે સૌ માટે ખૂબ ગર્વની વાત છે અને સંસદમાં થયેલી કાર્યવાહી એ અંગેનો વિસ્તૃત માહિતી અમારા સાથી સાંસદ અને રાજ્યકક્ષાના કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શનબેને આપણે સમક્ષ કહ્યું છે અને રાજ્યના કાર્યક્રમ માટેને માહિતી આપવા માટેની મને સૂચના પણ મળી છે। નવ વર્ષ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના પૂર્ણ થયા ત્યારે આખા દેશમાં અને વિશેષ કરીને ગુજરાતની અંદર દરેક સાંસદોને પોતપોતાના વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કાર્યકાળમાં થયેલા કામોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે કાર્યક્રમ કરવાના હતા। એ દરેક કાર્યક્રમ આપ સૌના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સહકારથી અમે લોકો સુધી પહોંચ્યા, કાર્યકર્તાના માધ્યમ સુધી એક કાર્યક્રમો કર્યા
અને એ કામોની માહિતી પણ અમે પહોંચાડી છે. દરેક કામોને રિપીટ કરવા યોગ્ય નથી, પરંતુ લોક ઉપયોગી મહિલાઓ માટે ટોયલેટની વ્યવસ્થા હશે, મહિલાઓ માટે ગેસના કનેક્શનની વાત હશે, રેલવેમાં વંદે ભારત જેવી ટ્રેનો એની વાત હશે, રેલવેમાં થયેલા સુધારણા કે રેલવે સ્ટેશનોનું જે રીતે નવીનીકરણ કરવાનો કાર્યક્રમ એક સાથે ગિનિસ બુકમાં સ્થાન પામે એટલી જગ્યાએ એક સાથે કરવામાં આવ્યો, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો, આરોગ્યની સૌથી મોટી વિશ્વની સૌથી મોટી યોજના કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડે અને ગુજરાતમાં તો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બીજા 5 લાખ રૂપિયા આમ 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કોઈપણ ગરીબ વ્યક્તિના માથા પર ન આવે એટલા માટેની જે યોજના જાહેર કરી આખા દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જ્યાં એનો ફાયદો લોકોને મળી રહ્યો છે. અનેકવિધ યોજનાઓ છે એટલે એને રિપીટ નથી કરતો, પરંતુ આગામી દિવસોમાં જે રીતે હાલમાં તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા જે ગયા વર્ષથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે તિરંગા યાત્રા માટે આહ્વાન કર્યું હતું અને હર ઘર તિરંગા માટે એમણે જે આહ્વાન કર્યું હતું એના આહ્વાનના પડત બોલ જિલ્લો માટે આખા દેશમાં અને ગુજરાતના દરેક ગામોમાં આ વર્ષે પણ તિરંગા યાત્રા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એનજીઓએ અને લોકોએ પોતપોતાની રીતે ભવ્ય યાત્રા કાઢી એમાં જોડાયા. હર ઘર તિરંગામાં પણ લોકોએ પોતે પણ ધ્વજ ખરીદીને પોતાના ઘરે લહેરાવ્યો. આ સ્વતંત્રતાની આ નિશાની છે અને આ નિશાની એને આપણા ઘરમાં કે ઘર ઉપર લગાવતી હોય તે ગર્વ અનુભવીએ એ પ્રકારનું વાતાવરણ પણ આપણને આ વખતે જોવા મળ્યું. એક સમય એવો હતો કે ધ્વજ દરેક વ્યક્તિ પોતાના ઘરે લહેરાવી શકતો નહોતો, પોતાના ગાડી કે રિક્ષા કે લારી કે ધંધાના સ્થળે લગાવી શકતો નહોતો, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કાયદામાં સુધારો કરીને આ દેશના તમામ નાગરિકો આ ધ્વજ લહેરાવીને ગર્વ કરી શકે એના માટેની કાયદામાં સુધારો કર્યો અને એના પરિણામ સ્વરૂપ પણ લોકોમાં ખૂબ મોટી જનજાગૃતિ સાથે દેશપ્રેમ સાથે તિરંગા યાત્રાઓ અને હર ઘર તિરંગાના કાર્યક્રમો થયા. આવનારા દિવસોમાં મેરી મિટ્ટી મેરા દેશ એનો એક કાર્યક્રમ કરવાનો છે, દરેક ઘર સુધી પહોંચીને એના ઘરની ચપટી માટી અથવા માટી ના હોય તો ચોખાના 2-3 દાણા પણ એની પાસે તે લઈને કાર્યકર્તા એ જે દરેક વિધાનસભાનો એક એક કુંભ આવા 182 કુંભ લઈને દિલ્હી પહોંચવાનું છે એના માટેની વ્યવસ્થા એનું આયોજન કરી રહ્યા છે. એ કાર્યક્રમ ખૂબ વિશાળ સ્વરૂપે એક પણ ઘર બાકી ન રહે એ પ્રકારનું આયોજન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારમાંથી અને કેન્દ્રમાંથી જે સૂચના આવશે તે જ દિવસથી આ કાર્યક્રમ અમે અમલમાં મૂકવાના છે. કેટલીક જગ્યાએ કાર્યક્રમ શરૂ પણ થયા, પરંતુ એને હજુ વિશાળ સ્વરૂપમાં લઈ જવા માટે ઘર ઘર સુધી પહોંચવા માટેનો અમારો પ્રયત્ન છે અને મને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો મેરી મિટ્ટી મેરા દેશના કાર્યક્રમને કારણે લોકોને પોતાના દેશ પ્રત્યે એક પ્રકારની ઉચ્ચ ભાવના પણ થશે કે આ દેશ મારો છે, આ દેશની મિટ્ટી મારી છે એ પ્રકારનું વાતાવરણ બનશે, જેના કારણે આ દેશને આગળ વધારવા માટે બધા સાથે મળીને આગળ વધે એના માટેનો પણ એ પ્રયત્ન કરશે.